હવે આપણે આ 182 ઉમેદવારોમાંથી આમ આદમી પાર્ટીએ કુલ 46 પાટીદારોને મેદાનમાં ઉતાર્યા છે. નમસ્કાર, ખબર છે .com પરથી રાજેશ શાહ. દર્શક મિત્રો, કોઈ પણ ચૂંટણી હોય એ જાતિ કે જ્ઞાતિ આધારે લડાતી હોય છે. આપણે ગુજરાત વિધાનસભા 2022ના 182 ઉમેદવારોની જો યાદી જોઈએ તો એ ખબર પડે છે કે બધી પાર્ટીઓએ પાટીદાર ઉમેદવારોને મહત્ત્વ આપ્યું છે. એમાં પણ સૌથી વધારે મહત્ત્વ આમ આદમી પાર્ટી આપ્યું છે, બીજા નંબરે ભાજપ અને ત્રીજા નંબરે કોંગ્રેસે પાટીદાર ઉમેદવારોને મહત્ત્વ આપ્યું છે. હવે આપણે આ 182 ઉમેદવારોમાંથી આમ આદમી પાર્ટીએ કુલ 46 પાટીદારોને મેદાનમાં ઉતાર્યા છે, ભાજપે 43 અને કોંગ્રેસે 17. એટલે તમે આમ જુઓ તો આમ આદમી પાર્ટી ભાજપ કરતાં 3 ઉમેદવાર વધારે ઉતાર્યા છે, અને કોંગ્રેસની જો સરખામણી કરીએ તો લગભગ 2.5 ગણા ઉમેદવારો આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉતારેલા છે. હવે ગુજરાતની અંદર કુલ મતદારો છે 4.9 કરોડ, એમાંથી 14% જેટલા પાટીદાર મતદારો છે. એટલે લગભગ અંદાજે ગણીએ તો 70 લાખ મતદારો પાટીદાર સમાજના છે. હવે આપણે એ સમજીએ કે બધી પાર્ટીઓ પાટીદારોને મહત્ત્વ શું કામ આપે છે. તો પહેલી શરૂઆત કરીએ ભાજપથી. પહેલાં પાટીદાર સમાજના લોકો હતા એ કોંગ્રેસને મત આપતા હતા, પરંતુ એ પછી એ લોકો ભાજપ તરફ વળી ગયા અને 1995માં ભાજપે સૌથી પહેલાં મુખ્યમંત્રી પણ પાટીદાર જ બનાવ્યા હતા. 1995માં કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવ્યા અને 27 વર્ષથી ભાજપ ગુજરાતમાં રાજ કરે છે. તો એનો મતલબ એવો કહી શકાય કે પાટીદાર મતદારોને કારણે ભાજપને ગુજરાતમાં રાજ કરવાની તક મળી રહી છે. એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ પણ સામે આવ્યું છે કે અત્યાર સુધી આમ આદમી પાર્ટી પર એવો આરોપ લાગતો હતો કે આમ આદમી પાર્ટી ભાજપની બી પાર્ટી છે અને કોંગ્રેસના વોટ તોડવા માટે એને ગુજરાતમાં લાવવામાં આવી છે. પરંતુ આ યાદી જ આપણે જોઈએ ને તો એમાં ચોંકાવનારી વાત જોવા મળે છે કે આમ આદમી પાર્ટીએ જ્યારે 46 પાટીદારોને ઊભા રાખ્યા છે તો એનો મતલબ એમ થયો કે ભાજપના જે પાટીદાર મતદારો છે એની અંદર આમ આદમી પાર્ટી ગાબડું પાડી શકે છે. આમ આદમી પાર્ટી માટે મહત્ત્વની વાત એ છે કે ભલે એકાદ બે સીટ પણ આવી જાય તો એમના માટે મોટી વાત છે, અને જો એકાદ બે સીટ આમ આદમી પાર્ટી જીતી જાય તો ભાજપ માટે એ શરમજનક વાત હોઈ શકે છે. હવે આપણે એ જોઈએ કે સુરત મહાનગરપાલિકાની જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે સુરતની 27 બેઠકો આમ આદમી પાર્ટી લઈ ગઈ હતી. જોકે એની અંદર પાટીદાર અનામત આંદોલન સમિતિનો મોટો હાથ હતો, એ અલગ વાત છે, પરંતુ એને કારણે આમ આદમી પાર્ટી પાટીદારને મહત્ત્વ આપી રહી છે. કેટલાક રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું છૂપું ગઠબંધન ચાલી રહ્યું છે, અને જો એ રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભેગા થઈને ચૂંટણી લડે તો એમાં ભાજપને નુકસાન થઈ શકે અને પાટીદારોના જે વોટ છે એ વિભાજિત થઈ શકે. જોકે એક વાત એ પણ છે કે ભાજપની પાસે જે પાટીદાર નેતાઓ છે એ એકદમ પાવરફુલ છે, ઉદ્યોગપતિઓ છે, પૈસાવાળા છે, અને ભાજપ પોતે દરેક બેઠકો અને દરેક એક એક મતની ગણતરી કરવાવાળી પાર્ટી છે, માઇક્રો મેનેજમેન્ટમાં માસ્ટર માઇન્ડ છે અને દરેકે દરેક વસ્તુના સમીકરણો સમજીને ટિકિટ આપે છે. તમે એક ઉદાહરણથી આપણે સમજીએ કે વરાછાની બેઠક ઉપર કુમાર કાનાણીને ભાજપે ફરી ઉતાર્યા છે. હવે કુમાર કાનાણી ભાજપના જૂના નેતા છે, ગ્રાઉન્ડ લેવલના નેતા છે અને એકદમ વગદાર નેતા છે. એની સામે આમ આદમી પાર્ટીએ અલ્પેશ કથિરિયાને ઉતાર્યા છે. અલ્પેશ કથિરિયા નો ડાઉટ લોકોનો પસંદગીનો ચહેરો છે, લોકો એમને ઓળખે પણ છે, પરંતુ હજુ એટલું એમનું કદ નથી વધ્યું જેટલું કુમાર કાનાણીનું છે.
બીજું તરફ આપણે કતારગામની વાત કરીએ તો કતારગામમાં વિનુ મોરડિયા બી ગયા વખતે ખાસ્સી લીડથી જીત્યા હતા. ગયા વખતે એમને પહેલી વખત ટિકિટ આપવામાં આવેલી અને આ વખતે ફરી ટિકિટ આપવામાં આવી છે. એની સામે ગોપાલ ઇટાલિયાને ઉતારવામાં આવ્યા છે, પરંતુ વિનુ મોરડિયાનું પાટીદાર સમાજમાં ખાસ્સું વજન છે. ભાજપે આ વખતે થોડોક પાટીદારમાં બદલાવ એવી રીતના કર્યો હતો કે જે 5 બેઠકો હતી એમાં પાટીદાર સમાજના ઉમેદવારો બદલીને અન્ય સમાજના ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી છે. એમાં આપણે જોઈએ તો મણિનગરમાં ગયા વખતે સુરેશભાઈ પટેલ હતા, એમની જગ્યાએ આ વખતે અમૂલ ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે. વઢવાણની વાત કરીએ તો ધનજી પટેલની જગ્યાએ જગદીશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. એમાં પણ એવો ખેલ થયો હતો કે જગદીશ મકવાણા પહેલાં જીજ્ઞાબેન પંડ્યાને ટિકિટ આપવામાં આવેલી, પરંતુ પાછો વિવાદ ઊભો થતાં છેલ્લે જગદીશ મકવાણાને ટિકિટ આપવામાં આવી હતી. રાજકોટ ઈસ્ટની વાત કરીએ તો અરવિંદભાઈ રેયાણીની જગ્યાએ ઉદય કાનગરને ટિકિટ આપવામાં આવી છે. માણાવદરની વાત કરીએ તો નીતિનભાઈ ફળદુની જગ્યાએ જવાહરભાઈ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. અને જસદણની વાત કરીએ તો ભરત બોગરાની જગ્યાએ કુંવરજી બાવળિયાને ટિકિટ આપી છે. તો આખી વાત તમારી સાથે શેર કરવાનો આશય એ હતો કે પાટીદાર સમાજને દરેક પાર્ટીઓ શું કામ આટલું બધું મહત્ત્વ આપે છે, કારણ કે આમ આદમી પાર્ટીએ પણ 46 ઉમેદવારોને ઊભા રાખ્યા છે. આમ આદમી પાર્ટીએ એના પ્રદેશ પ્રમુખ બી પાટીદાર બનાવ્યા છે. ગોપાલ ઇટાલિયા પાટીદાર સમાજના છે અને એમને પ્રમુખ બનાવ્યા છે. હવે આખું જે 8 ડિસેમ્બરે જ્યારે ચૂંટણીના પરિણામો આવશે ત્યારે ખબર પડશે કે પાટીદારોનો જોગ કઈ તરફ રહ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.